नमस्कार, अत्यार सुधी टेक्स्टबुक में धोरण 11 अने धोरण 12 बन्ने मा बब्बे यूनिट एटले के बन्ने मा कुल चार चार रीड आपणे पूरी करी छे। त्यारबाद एक नवी सीरीज एटले के आजे लैंग्वेज फंक्शन ए सीरीज में आपणुं हार्दिक स्वागत छे। आजे आपणे मॉडल्स ऑफ एडवाइस शूट अट्टू अने हेड बेटर के जेनो आपणे अभ्यास करवानो छे। अगाउ आपणे घणा बधा मॉडल वर्ब्स એ ભણી ગયા છીએ, જેમ કે કેન, મે, મસ્ટ, શુડ। કેનની વાત આવે તો આઈ કેન સ્પીક થ્રી લેંગ્વેજીસ, ઇટ મીન્સ એ બતાવે છે એબિલિટી, કેપેબિલિટી। ઇટ મે રેઇન ટુડે તો એ બતાવશે પ્રોબેબિલિટી। અને હું એમ કહું વી શુડ હેલ્પ ધ હેન્ડીકેપ તો એ બતાવશે આપણી મોરલ ડ્યુટી। આ જે મોડલ વર્બ્સ છે એ અગાઉ આપણે ભણી ગયા છીએ। આજે જે આપણે જેની ચર્ચા કરવાની છે કે જેનો ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામરમાં વિશિષ્ટ પ્રયોગ છે અને એમાંનું મેકિંગ, ઓફરિંગ, સજેશન, શુડ, અટ્ટુ અને હેડ બેટર એટલે કે મેકિંગ એડવાઇસ, ઓફરિંગ, સજેશન માટે આ મોડલ વર્બ્સનો આપણે ઉપયોગ કરીએ છીએ। ક્યારે યુઝ કરી શકીએ તો સલાહ આપવા માટે અથવા સલાહ મેળવવા માટે, કોઈ વ્યક્તિ કે કોઈ વ્યક્તિઓને જ્યારે સલાહ આપવાની હોય ત્યારે આપણે આ પ્રયોજીએ છીએ। અહીંયા લખેલું છે ઇટ ઇઝ યુઝ ટુ ગેવ એડવાઇસ ઓર સજેશન। બીજા શબ્દોમાં કહું જેમ કે વોટ ઇઝ અવર ડ્યુટી ટોવર્ડ્સ અવર નેશન, આપણા રાષ્ટ્ર પ્રત્યેની આપણી જવાબદારી સી છે, તો આપણે એમ કહી શકીએ વી શુડ ફોલો અવર કોન્સ્ટિટ્યુશન, આપણે આપણા બંધારણને અનુસરવું જોઈએ। હું આમ પણ કહી શકું વી ઓટ ટુ ફોલો અવર કોન્સ્ટિટ્યુશન, આપણે આપણા બંધારણને અનુસરવું જ જોઈએ। હું આમ પણ કહી શકું વી હેડ બેટર ફોલો અવર કોન્સ્ટિટ્યુશન, આપણે અથવા અમે આપણે આપણા બંધારણને અનુસર્યા હોત તો વધારે સારું હતું। કહેવાનો મિનિંગ શુડ, અટ્ટુ અને હેડ બેટર, જ્યારે શુડ લઈશું ત્યારે એમાં સલાહ કે સૂચનનો ભાવ સામાન્ય રહેલો હશે, અટ્ટુ લઈશું એટલે કરવું જ જોઈએ તો આ શું બતાવશે સ્ટ્રોંગર સજેશન અથવા સ્ટ્રોંગર એક્સપ્રેશન, જ્યારે હેડ બેટર લઈશું તો ઇટ ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ સજેશન, કંઈક કરવું સારું હતું, કંઈક કરવું જોઈતું હતું અથવા કંઈક કર્યું હોત, કંઈક અનુસર્યા હોત તો વધારે સારું હતું। એટલે કે સજેશન, સ્ટ્રોંગર સજેશન અને ધ સ્ટ્રોંગેસ્ટ સજેશન, હેડ બેટર છે એ ઓટ ટુ કરતાં વધારે સ્ટ્રોંગેસ્ટ છે। તો ત્રણેયનો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા જોશો તો હેડ બેટરનો પ્રયોગ, હેડ બેટર આપણે ક્યારે લઈ શકીએ તો જ્યારે ઇટ ઇઝ યુઝ ટુ એવોઇડ નેગેટિવ ઇમ્પેક્ટ, કોઈ પરિણામ, કોઈ અસર અથવા એનું પરિણામ છે એ નેગેટિવ ન આવે અને એના માટે આમ કર્યું હોત, આવું કંઈક અનુસર્યા હોત તો વધારે સારું હતું। એમ કહી શકાય કે આ બે પ્રેઝન્ટની વાત કરશે અને આ પાસ્ટની વાત કરશે। એનું સ્ટ્રક્ચર જોઈએ, બીજા શબ્દોમાં કહીએ કે જ્યારે આપણે આ ફંક્શન ત્રણ રીતે પૂછાઈ શકે છે, આઇડેન્ટિફિકેશન, કમ્પ્લીશન અને લેંગ્વેજ રિસ્પોન્સ, તો ત્રણેય એંગલથી આપણે જોવાનું છે।
અહીંયા તમે જોશો તો સ્ટ્રક્ચર આપેલું છે, સબ્જેક્ટ, મોડલ વર્બ્સ એટલે કે મોડલ ઓફ એડવાઇસ, બેઝ ફોર્મ અને પછી અધર વર્ડ્સ. આ એની સેન્ટેન્સ પેટર્ન છે, આ એનું સ્ટ્રક્ચર છે, આ એનું ફોર્મ છે. એટલે જ્યારે વાક્ય મૂકીએ ત્યારે આ એક્ઝેક્ટલી ફોલો થાય એ જરૂરી હોય છે. એક ઉદાહરણ થકી આપણે સમજીએ છીએ. સજેશન, સ્ટ્રોંગર સજેશન અને ધ સ્ટ્રોંગેસ્ટ સજેશન. શીલા ઇઝ સિક. ત્યારબાદ જ્યારે આપણે આ મોડલ ઓફ એડવાઇસ લઈશું ત્યારે કર્તા કે નામ સર્વનામ પછી જ આને આપણે મૂકવાનું આવશે. એટલે સલાહનો ભાવ સામાન્ય હોય તો શુડ, વધારે ગંભીરતાપૂર્વક કેવું હોય તો ઓટ ટુ, અને સૌથી વધારે ગંભીરતાપૂર્વક કેવું હોય ત્યારે આપણે હેડ બેટર પ્રયોજીએ છીએ. શીલા ઇઝ સિક એ માંદી છે, આપણે એને સામાન્યપણે સલાહ આપશું તો શી શુડ ટેક રેસ્ટ. શુડ પછી હંમેશા બેઝ ફોર્મ એટલે કે મૂળ ક્રિયાપદ આવશે. આપણી જે સલાહ છે, સલાહનો ભાવ છે એ આવો હોઈ શકે છે સામાન્યપણે. શી શુડ ટેક રેસ્ટ ફોર અ ડે, એને બે દિવસ આરામ કરવો જોઈએ. આમ પણ કહી શકીએ શી શુડ ટેક નોર્મલ ફૂડ, શી શુડ ઇટ લાઇટ ફૂડ. ટૂંકમાં શુડ પછી મૂળ ક્રિયાપદ, આ બહુ સરળતાથી સમજાય એવી વાત છે. ત્યારબાદ શી શુડન્ટ અથવા શી શુડ નોટ ઇટ મચ, નકારમાં પણ આપણે મૂકી શકીએ છીએ પણ સલાહનો ભાવ યોગ્ય આવે, અર્થપૂર્ણ આવે એ જરૂરી હોય છે. તો આ વાત થઈ શુડની. બીજું વાક્ય જોશો તો શીલા ઇઝ સિક ફોર અ વીક, એક અઠવાડિયાથી એ બીમાર છે. અને ત્યારે આપણે સલાહનો ભાવ છે એ બદલાશે, વધારે ભારપૂર્વક કે ગંભીરતાપૂર્વક સલાહ આપવાની થશે. અહીંયા લખેલું છે શી ઓટ ટુ ટેક મેડિસિન્સ રેગ્યુલરલી, એને નિયમિત દવાઓ લેવી જોઈએ અથવા લેવી જ જોઈએ. શી ઓટ ટુ ચેક, શી ઓટ ટુ સી ધ ડોક્ટર અબાઉટ હર ડિસીઝ. એટલે અહીંયા ઓટ ટુ બાદ પણ આવા ક્રિયાપદો જે આપણે યાદ રાખવા પડશે અથવા મૂકવા પડશે, જે નિયમ પ્રમાણે કે ગ્રામેટિકલી એ આપણે જાળવવું પડશે. એટલે અહીંયા ઓટ ટુ, ત્યારબાદ મૂળ ક્રિયાપદ અને પછી અધર વર્ડ. શીલા ઇઝ સિક સિન્સ લોંગ, ઘણા સમયથી. અને ત્યારે આપણે એને જે સલાહ આપશું તો એનો ભાવ એ વધારે સ્ટ્રોંગેસ્ટ એક્સપ્રેશન હોય એ જરૂરી હોય છે. શી હેડ બેટર કન્સલ્ટ, હેડ પ્લસ બેટર પ્લસ મૂળ ક્રિયાપદ. શી હેડ બેટર કન્સલ્ટ અ ગુડ ફિઝિશિયન. એટલે ત્રણેય જગ્યાએ તમે જોશો તો સલાહનો ભાવ એ બદલાતો જશે, એની જે કંઈ અસર છે અથવા જે પણ કંઈ એની સમસ્યા છે એ પ્રમાણે એ બદલાતું જશે. શી હેડ બેટર કન્સલ્ટ અ ગુડ ફિઝિશિયન. શી હેડ બેટર મીટ, મીટ, શી, કન્સલ્ટ, ટોક, આવા ક્રિયાપદો હેડ પ્લસ બેટર પ્લસ ત્યારબાદ મૂકવાના આવે. શી હેડ બેટર મીટ અ સુપર સ્પેશિયાલિસ્ટ એન્ડ ટોક અબાઉટ હર ડિસીઝ એઝ અર્લી એઝ પોસિબલ. તો અહીંયા સજેશન, સ્ટ્રોંગર સજેશન અને ધ સ્ટ્રોંગેસ્ટ સજેશન. બીજી વાર રિપીટ કરી દઉં કે આપણને જ્યારે આઇડેન્ટિફિકેશનમાં આવશે ત્યારે આપણે આવા કીવર્ડ ઓળખવાના આવશે, શુડ પ્લસ મૂળ ક્રિયાપદ, ઓટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને હેડ બેટર પ્લસ મૂળ ક્રિયાપદ. તો આઇડેન્ટિફિકેશનમાં એસેમાં ઘણા છે, તો કે ઓફરિંગ સજેશન અથવા મેકિંગ એડવાઇસ, એ આપણે પસંદગી કરવાની આવશે. કમ્પ્લીશનની વાત અને રિસ્પોન્ડની વાત એ આપણે પછી જોઈએ છીએ. એક ઉદાહરણ લઈએ છીએ, એ જ એંગલથી અહીંયા મૂકીએ છીએ. ડાયલોગના ફોર્મમાં છે, સર આઈ એમ વીક ઇન ઇંગ્લિશ, વોટ કેન આઈ ડૂ ફોર ધેટ. વિદ્યાર્થીની આ સમસ્યા છે, હવે શિક્ષક પાસે એ આવે છે. શિક્ષક એને સજેશન કરશે કે તું આવું કર તો સારું છે, અથવા આવું તારે કરવું જ જોઈએ, અથવા તું આ કર, આવું કર્યું હોત તો વધારે સારું હોત, તું એ બાબતને અનુસર્ય હોત
तो तारा माटे वधारे सारू होत। आपणे सजेशन स्ट्रॉंगर सजेशन अने द स्ट्रॉंगेस्ट सजेशन मुकता जाइए छीए एटले के शुडमां ऑट टू अने हेड बेटरमां अहींया एक करता लेवो पड़शे स्टूडेंट अने टीचर। टीचर जवाब आपशे यू शुड रीड एंड राइट मोर इन धीस सब्जेक्ट अथवा इन इंग्लिश सब्जेक्ट शुड प्लस क्रियापद। आम पण कही सकिए यू शुड प्रैक्टिस अथवा यू शुड वर्क हार्ड इन धीस सब्जेक्ट। सलाहनो सामान्य भाव हशे शुड प्लस मूल क्रियापद आ इजीली समझाय एवुं छे। विशेष भारपूर्वक जयरे टीचर कहे छे त्यारे यू ऑट टू अटेंड द क्लासीस रेग्युलरली। बीजा शब्दों में केवुं होय तो यू ऑट टू जॉइन स्पोकन इंग्लिश क्लासीस। सलाहनो सामान्य भाव सलाह विशेष भारपूर्वक सब्जेक्ट मॉडल ऑफ एडवाइस बेस फॉर्म शुड मूल क्रियापद ऑट टू मूल क्रियापद हवे हैड प्लस बेटर प्लस मूल क्रियापद। यू हैड बेटर मीट योर इंग्लिश टीचर। यू हैड बेटर मीट अथवा यू हैड बेटर थोड़ू बदलीए छीए यू हैड बेटर टेक हेल्प ऑफ अधर्स। हेड प्लस बेटर प्लस मूल क्रियापद तमे त्रणेय जग्याए जोशो तो एक्जेक्टली जे ग्रामेटिकली आपणू स्ट्रक्चर छे ए प्रमाणे सजेशन स्ट्रॉंगर सजेशन अने ध स्ट्रॉंगेस्ट सजेशन। नेगेटिवनू थोड़ू कही दऊं जयरे नेगेटिव में यूज करशू आ नेगेटिव में लेव हो तो लई शकाय यू शुडंट अथवा शुड नॉट वेस्ट योर टाइम। यू ऑट नॉट टू वेस्ट योर टाइम। You had better not waste your time। नकार में पण मूकी शकीए छीए should plus not। ought नी वात आवशे त्यारे ought जुदुं आ रीते पड़शे not to plus मूल क्रियापद। had better नी वात आवशे त्यारे had better नॉट अने पछी पाछू मूल क्रियापद। आ वाक्य रचना छे ए शेनी बनशे तो के ए बनशे नकारनी। नकार बनावा माटे क्यारेक जरूर पड़े अहींया कही सकीए कहेवू होय तो यू शुडंट टेक हैवी मील। अहीं लैंग्वेज रिस्पोन्स अने पछी कम्प्लीशन ऑफ सेंटेन्सीस एक वक्त रिपीट करी लईए। लैंग्वेज रिस्पोन्स छे ए आपने एमसीक्यू में पूछाय से एले के सिलेक्शन करवामां आवे छे पण छतां चेक करी लईए। किंजल सेड
I have severe pain in my teeth. Doctor. અહીંયા જોશો તો અહીંયા બ્લેન્ક અને અહીંયા ફંક્શનનું નામ. આપણું સ્ટ્રક્ચર અને આપણું ફંક્શન એ પ્રમાણે યુ શુડન્ટ ઇટ ટેક કોલ્ડ થિંગ, યુ ઓટ ટુ બ્રશ ટ્વાઇસ ઇન અ ડે, યુ હેડ બેટર કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ એઝ અર્લી એઝ પોસિબલ. સજેશન, સ્ટ્રોંગર સજેશન અને ધ સ્ટ્રોંગેસ્ટ સજેશન. આની પહેલાં તમે જોશો તો કરતા આવશે આઈ, વી, ધે, હી, સી, એક વચનનો કરતા અને બહુવચનનો કરતા, અને ત્યારબાદ શુડ, ઓટ ટુ અને હેડ બેટર, અને પછી અધરવર્ડ. બીજું, આઈ ટ્રાય મચ બટ કેનોટ રિડ્યુસ માય વેઇટ. રિસ્પોન્સ આપેલો છે સજેશન, સ્ટ્રોંગર સજેશન અને ધ સ્ટ્રોંગેસ્ટ સજેશન. વિકલ્પો આવા હોઈ શકે છે. આ આપણું સ્ટ્રક્ચર દૃઢ થાય એના માટે અલગ અલગ એંગલથી બધું મૂકેલું છે. પહેલું, યુ શુડન્ટ નકારમાં લેવું હોય તો આ રીતે આપણે રિસ્પોન્સ આપી શકીએ, સલાહ આપી શકીએ, સૂચન કરી શકીએ. યુ શુડ નોટ ટેક ફાસ્ટ ફૂડ, યુ શુડ નોટ ટેક જંક ફૂડ, યુ શુડ ડુ ફિઝિકલ એક્સરસાઇઝ રેગ્યુલરલી, યુ ઓટ ટુ ડુ, યુ ઓટ ટુ પરફોર્મ યોગા એન્ડ પ્રાણાયામ રેગ્યુલરલી, યુ ઓટ નોટ ટુ ટેક ફૂડ વિધાઉટ વિટામિન્સ. નકાર અને અહીંયા પણ નકાર, એનું સ્ટ્રક્ચર પણ આપણી સામે છે. ધ સ્ટ્રોંગેસ્ટ સજેશન, કંઈક અનુસર્યા હોત તો વધારે સારું હોત, નેગેટિવ ઇમ્પેક્ટને ટાળવા માટે. યુ હેડ બેટર કન્સલ્ટ અ ડાયટિશિયન, એટલે કે આહાર શાસ્ત્રી, એની સાથે તમે સલાહ મસલત કરી હોત તો વધારે સારું હોત. યુ હેડ બેટર નોટ અવોઇડ ટેકિંગ એક્સરસાઇઝ. એટલે નકારમાં પણ ત્યાં સ્ટ્રક્ચર આપણને જોવા મળશે અને હકારમાં પણ જોવા મળશે. આપણે અર્થપૂર્ણ રીતે મૂકવાનું હોય છે. આ દ્રઢ કર્યા પછી આપણે આવીએ છીએ હવે અહીંયા કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ. આટલી બધી વિગત પરીક્ષામાં આપેલી નહીં હોય, અહીંયા ફંક્શન આપેલું હશે અને અહીંયા થોડા શબ્દો ડિસ્ક્રાઇબ કરેલા હશે, પણ અહીંયા આપણી જવાબમાં માસ્ટરી આવે એના માટે મેં મૂકેલું છે. હું અલગ અલગ એંગલથી જણાવું છું. જય ઇઝ વીક કરતા કરતા પછી જ મૂકાશે. આઈ, વી, ધે, એક વચનનો કરતા અથવા બહુવચનનો કરતા, એટલે આ બહુ સરળ છે અને સમજાય એવું છે. હી પછી એક ક્રિયાપદ લેવું પડશે, પણ એ ક્રિયાપદ પહેલાં, એ મૂળ ક્રિયાપદ પહેલાં મોડલ્સ ઓફ એડવાઇસ, શુડ, ઓટ ટુ અને હેડ બેટર. હી અહીંયા આપેલું છે એટલે હી ઓટ ટુ જોઈન સ્પોર્ટ્સ સ્કૂલ. મેકિંગ એડવાઇસ, ઓફરિંગ એડવાઇસ, એટલે શુડ, ઓટ ટુ અને હેડ બેટર. આમ પણ કહી શકીએ હી હી પરફોર્મ અથવા હી હી શુડ પરફોર્મ યોગા રેગ્યુલરલી. હી ઓટ ટુ પરફોર્મ યોગા રેગ્યુલરલી. હી ઓટ ટુ ડુ યોગા એન્ડ પ્રાણાયામ રેગ્યુલરલી. હજી પણ કેવું તો કહી શકાય હી ઓટ ટુ ડુ ફિઝિકલ એક્સરસાઇઝ રેગ્યુલરલી. એટલે ઓટ ટુથી તમે કંઈ બી મૂકી શકો છો. હી ઓટ ટુ જોઈન જીમ, પહેલો વિકલ્પ. હી ઓટ ટુ જોઈન સ્પોર્ટ્સ સ્કૂલ, બીજો વિકલ્પ. હી ઓટ ટુ ડુ હી ઓટ ટુ પરફોર્મ યોગા રેગ્યુલરલી. હી ઓટ ટુ ડુ ફિઝિકલ એક્સરસાઇઝ રેગ્યુલરલી. એટલે આ રીતે અર્થપૂર્ણ મૂકવાનું આવશે. સ્ટુડન્ટ, યુ કરતા આપ્યો છે અહીંયા, અહીંયા પણ કરતા હતો, નહીં તો આપણે લેવો પડે, પણ અહીંયા છે. સ્ટુડન્ટ યુ સ્ટડીડ ફંક્શન વેલ. અહીંયા આપેલું છે શુડ, એટલે યુ શુડ, શુડ આવશે એટલે પછી મૂળ ક્રિયાપદ, અહીંયા ભૂતકાળનું છે એટલે આપણે એને કન્વર્ટ કરશું. યુ શુડ સ્ટડી ફંક્શન વેલ. બીજી રીતે કેવું હોય તો સ્ટુડન્ટ યુ શુડ
प्रैक्टिस मोर इन दिस सब्जेक्ट अथवा इन दिस कंटेंट। आम पण कही सकिए स्टूडेंट यू शुड एक्सरसाइज मोर, यू शुड एक्सरसाइज रेगुलरली इन फंक्शन। रेडी? एटले आ रीते जवाब मूकी शकीए छीए। त्रीजू छे इफ ही वॉन्ट्स टू गो यूएसए एज वेल एज यूएस, शुड नो उपयोग करवानो छे। अहींया ही एटले करता आवशे ही शुड, ही शुड पास आई एल टी एस एटले के इंटरनेशनल इंग्लिश लैंग्वेज टेस्टिंग सीस्टम विथ, आवुं मूकी शकाय, मोर देन सिक्स बेन्ड्स। एने चोक्कस क्राइटेरियामां आ परीक्षा पास करवी जोईए अने एटला बेन्ड मळे तो ज तमे वीजा माटे एप्लाय थई शको अने आगळ वधी शको अने त्यां जई शको। बीजी रीते केवो तो कही शकाय इफ ही वॉन्ट्स टू गो यूएसए एज वेल एज यूएस ही शुड जॉइन स्पोकन इंग्लिश। आ विकल्पो छे अने आ विकल्प प्रमाणे तमे बंद बेसता स्ट्रक्चर में अर्थपूर्ण वाक्य में लखी शको। पछीनू संजना प्लेज वेल, संजना प्लेज टेबल टेनिस वेरी गुड। अहीं आपणे कम्प्लीशन एटले कम्प्लीशन ऑफ सेंटेन्स करवू छे। करता आप्यो छे सी, अहीं ऑट टू नो यूज करवानो छे एटले सी ऑट टू गो, अहीं गोइंग थी जशे मूल क्रियापद गो। सी ऑट टू गो फॉर कोचिंग, पहलो विकल्प। बीजा विकल्पमां सी ऑट टू जॉइन स्पोर्ट्स स्कूल। पांचमू ही वॉन्ट्स टू ड्राइव अ कार। ही हवे अहीं आपणे उपयोग करवानो छे हेड प्लस बेटर, अहीं नकारमां पण छे अने हकारमां पण छे एटले आ आपणी समजण माटे हतुं। हवे छेल्लू अहीं आपणने कंटेंट आपेलू छे, कोई भी नी पसंदगी थई शके एम छे। ही करता अहीं ऑलरेडी छे ही हेड बेटर, अहीं भूतकाल छे एटले मूळ क्रियापद आवशे ही हेड बेटर जॉइन ड्राइविंग स्कूल। आमय कही शकाय ही हेड बेटर गेट, गॉट नू थई जशे गेट। ही हेड बेटर गेट अ क्विक लाइसेंस, तो बीजो जवाब बनी सके। त्रीजो जवाब मूको हो तो ही हेड बेटर टॉक एन ऑफिसर विथ दिस रिगार्ड। ही हेड बेटर टॉक एन आरटीओ ऑफिसर विथ दिस रिगार्ड। आम पण आपणे कम्प्लीशन में अर्थपूर्ण रीते मूकी शकीए छीए। लैंग्वेज रिस्पोन्स 11-14 प्रश्न क्रमांक छे एनो, जेमा आपणे सिलेक्शन करवानुं आवशे ए बी सी डी। आपणे जे स्ट्रक्चर, जे सेंटेन्स पेटर्न, जे फॉर्म भण्या एमां योग्य रीते विकल्पोमांथी पसंदगी करवानी आवशे। अहींया आपणे आ रीते इंडिकेशन आपी दीधी हशे, ऑफरिंग एडवाइस, गिविंग एडवाइस, ऑफरिंग सजेशन, आ रीते क्लेरिफाय करेलू हशे। स्ट्रेन्जर वेन केन आई सी ध चेरमेन, वॉचमेन से फंक्शनों नाम लखेलू हशे, आमांथी आपणे योग्य रीते जोवानुं आवशे एटले के पसंद करवानुं आवशे। अहींया मानो के ए ही कम्स, तो आ जे घटना छे शुं बतावशे आ क्रिया, तो डिस्क्राइबिंग प्रेजेंट इवेंट,
એટલે અહીંયા ફંક્શન પ્રમાણેનું વાક્ય અહીંયા છે નહીં. ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ, ટોકિંગ અબાઉટ પ્રેઝન્ટ ઇવેન્ટ. બીજું જોશો, યુ હેડ બેટર આસ્ક, હેડ પ્લસ બેટર પ્લસ મૂળ ક્રિયાપદ. એટલે આ અત્યારે જવાબ આપણને સાચો લાગે છે, પણ પછીના બે વિકલ્પો જોઈ લઈએ. અહીંયા અત્યારે અટકીએ છીએ અને પછી આગળનું ચેક કરી અને આની ચોઈસ કરીએ. આઈ કેનોટ હેલ્પ યુ સર, કેનવાળું વાક્ય હશે તો શું બતાવશે? એબિલિટી અથવા કેપેબિલિટી. એટલે આ ફંક્શન પ્રમાણે આ વાક્ય પણ મેચ થતું નથી, કારણ કે અહીંયા કેન આવ્યું અને કેનનો ઉપયોગ આપણે એબિલિટી માટે કે કેપેબિલિટી માટે, આવડત માટે કે સામર્થ્ય માટે આપણે વાપરીએ છીએ. એટલે ફંક્શન પ્રમાણે આ જવાબ બંધ બેસતો નથી. ધ ચેરમેન મે ક્યારે વપરાય? તો કે પ્રોબેબિલિટી માટે, શક્યતાઓ માટે. એટલે આ પણ અહીંયા ફંક્શન પ્રમાણે જવાબ મેચ થતો નથી. એટલે અત્યારે આપણો જવાબ કયો બનશે? એક્ઝેક્ટલી બી, કે કરતા હેડ પ્લસ બેટર પ્લસ મૂળ ક્રિયાપદ, શુડ પ્લસ મૂળ ક્રિયાપદ, ઓટ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ અને હેડ બેટર પ્લસ મૂળ ક્રિયાપદ. તમે ત્યાં પૂછ્યું હોત તો વધારે સારું હોત. એટલે અહીંયા જવાબ બનશે આપણો બી. બીજું વાક્ય, મનીષા આઈ કેનોટ કમ ટુ સ્કૂલ, આઈ એમ સિક ટુડે. નિશા સેઈડ, જવાબ આપે છે, સલાહ આપે છે, સૂચન કરે છે, પસંદગી કરવાની છે, જોઈએ છે એ બી સી ડી. એ યુ ઓટ ટુ ટેકન, ટેક આ મૂળ ક્રિયાપદ, એનું આ ટુક અને આ ટેકન. એટલે અહીં સુધી બરાબર ઓટ ટુ, ઓટ ટુ પછી વી થ્રી આવે નહીં, એટલે કે ભૂત કૃદંત આવે નહીં, એટલે જવાબ અહીંથી આપણો ખોટો છે. જો અહીંયા આમ આપેલું હોત યુ ઓટ ટુ ટેક ધ રેસ્ટ તો જવાબ આપણો સાચો બને, પણ અત્યારે વી થ્રી છે એટલે આવે નહીં. યુ મસ્ટ કમ ટુ સ્કૂલ, અહીંયા મસ્ટ આવે તો ફરજિયાત અથવા કમ્પલ્ઝન, એના માટે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ ફંક્શન ગિવિંગ એડવાઇસ છે અને આ કમ્પલ્ઝન માટે કે જબરજસ્તી માટે કે ફરજિયાતપણાનો ભાવ હોય ત્યારે આનો યુઝ થાય છે. એટલે આ પણ ખોટો વિકલ્પ છે, એની પસંદગી કે ચોઈસ થઈ શકે નહીં. ત્રીજું જોઈએ, યુ શુડ ટેક રેસ્ટ, શુડ પ્લસ મૂળ ક્રિયાપદ. અહીંયા મૂળ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદૂત. એટલે અહીંયા આ જવાબ આપણને સાચો લાગે છે. છતાં છેલ્લો ડી ચેક કરી લઈએ. યુ કરતા આઈ વી ધે સી હી, એક વચનનો કરતા અને બહુવચનનો કરતા, એટલે કે નામ કે સર્વનામ, પછી શુડ, ઓટ ટુ અને હેડ બેટર, અને પછી મૂળ ક્રિયાપદ. યુ હેડ આઈ બરાબર છે, બેટર પણ બરાબર છે, પણ અહીંયા પાછું શું આવ્યું? તો કે વી ટુ. આ શક્ય નથી. ગ્રામેટિકલી અને આપણા સ્ટ્રક્ચર પ્રમાણે આ જવાબ પણ બંધ બેસતો નથી. એટલે આ ત્રણેય વિકલ્પો ખોટા છે અને એનો એકદમ સાચો જવાબ તો કે આ વિકલ્પ સી અને અહીંયા વિકલ્પ ડી.